નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ નંબર 16 સ્થાનિક સરકારના આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શહેરી સ્થાનિક સ્વરાજ્યની જે બે સંસ્થાઓ છે એ સંસ્થાઓનો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપ સૌએ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની જે ત્રણ સંસ્થાઓ છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ ત્રણે ત્રણ પંચાયતોની અંદર એની રચના કેવી રીતે થાય, એનો વહીવટ કેવી રીતે થાય, તેમના આવકના સાધનો અને તે કયા કયા પ્રકારના કાર્યો કરે છે એના વિશેનો અભ્યાસ કર્યો. આજે આપણે શહેરી પ્રશાસન જોઈએ. આ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જોઈએ તો કેટલી છે? બે છે. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બે છે. એક તો નગરપાલિકા અને બીજી સંસ્થા છે મહાનગર પાલિકા. નાના શહેરોની અંદર નગરપાલિકા કાર્ય કરે છે અને મોટા શહેરોની અંદર મહાનગરપાલિકા કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે ખબર પડે કે આ શહેરનો સમાવેશ નગરપાલિકામાં થાય છે કે મહાનગરપાલિકામાં કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંની જે વસ્તી હોય એ વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે અને એમની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. શહેરમાં મતાધિકાર ધરાવતા તમામ મતદારો, મતાધિકાર એટલે કે જે નાગરિક મત આપવાનો અધિકાર ધરાવતો હોય એને મતાધિકાર કહેવાય. તો આ મતાધિકાર ધરાવતા દરેક મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નાગરિક ચૂંટણીની અંદર મત ક્યારે આપી શકે, મત આપવાનો અધિકાર ક્યારે હોય? તો કે જે નાગરિકની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરનો દરેક નાગરિક ચૂંટણીની અંદર મતદાન કરી શકે છે. આ ઉપરાંત ચૂંટણીની અંદર ઉમેદવારી કોણ નોંધાવી શકે છે? તો કે જે નાગરિકની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોય તે દરેક નાગરિક એ ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી શહેરી સ્થાનિક સ્વરાજ્યની પહેલી સંસ્થા આપણે નગરપાલિકાનો અભ્યાસ કરીએ કે નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે, નગરપાલિકાનો વહીવટ કેવી રીતે થાય છે, નગરપાલિકાના કાર્યો કયા કયા છે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ જોઈએ પહેલો મુદ્દો નગરપાલિકાની રચના. તો કે સામાન્ય રીતે 25,000 થી વધુ વસ્તી વાળા શહેરોની અંદર નગરપાલિકા કાર્ય કરે છે. નગરપાલિકા ક્યાં હોય? તો કે જે શહેરમાં 25,000 થી વધુ વસ્તી હોય એવા શહેરની અંદર નગરપાલિકા હોય છે. આ નગરપાલિકાની સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? 28 હોય છે.
नगरपालिका ने सभ्यों की संख्या ओछा में ओछी 28 होय छे અને એમાં પણ 50% જે બેઠકો છે એ અનામત રાખવામાં આવે છે કોના માટે તો કે મહિલાઓ માટે એમાં 50% બેઠકો મહિલાઓ માટે એટલે કે સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે આ નગરપાલિકાની ચૂંટણી દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો કે 5 વર્ષે કરવામાં આવે છે અને નગરપાલિકાની ચૂંટણી માટે વસ્તીના ધોરણે નગરના વોર્ડ પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વોર્ડ એટલે શું તો કે મત વિભાગ નગરપાલિકાની જે ચૂંટણી થાય એના માટે જે વસ્તી હોય વસ્તીના ધોરણે વોર્ડ જુદા જુદા મત વિભાગો પાડવામાં આવે છે અને દરેક વોર્ડમાંથી દરેક મત વિભાગમાંથી કેટલા સભ્યો ચૂંટવામાં આવે છે તો કે 4 સભ્યો ચૂંટવામાં આવે છે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો એ પ્રથમ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને બહુમતીથી ચૂંટે છે હવે નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્યો છે એ ચૂંટાયેલા સભ્યો પ્રથમ બેઠકમાં નગરપાલિકાના કોને ચૂંટી કાઢે છે પ્રમુખ અને ઉપપ્રમુખને બહુમતી ચૂંટી કાઢે છે પ્રમુખ કોણ છે તો કે પ્રમુખ એ નગરપાલિકાના વડા છે તમને પૂછાય કે નગરપાલિકાના વડા કોણ કે પ્રમુખ આ પ્રમુખ શું કરે તો કે પ્રમુખ એ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે આ પ્રમુખની સમય મર્યાદા કેટલા વર્ષ સુધી એ નગરપાલિકામાં કાર્ય કરે છે તો કે 2.5 વર્ષ સુધી પ્રમુખની સમય મર્યાદા કેટલી છે 2.5 વર્ષની હોય છે અને આ રીતે નગરપાલિકાની રચના કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ આપણે જોઈએ તો એ છે વહીવટ કે નગરપાલિકાનો વહીવટ કેવી રીતે થાય છે તો નગરપાલિકાનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકાર કોની નિમણૂક કરે છે તો કે ચીફ ઓફિસરની નિમણૂક કરે છે આ ચીફ ઓફિસર કોણ છે તો વિદ્યાર્થી મિત્રો આ ચીફ ઓફિસર એ નગરપાલિકાના વહીવટી વડા છે નગરપાલિકાના વહીવટી વડા કોણ ચીફ ઓફિસર આ ચીફ ઓફિસરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો નગરપાલિકાનો વડા તો કે પ્રમુખ એનો સમય કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે પરંતુ જે પૂછે કે નગરપાલિકાના વહીવટી વડા કોણ તો કે ચીફ ઓફિસર જેનો નિમણૂક એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે નગરપાલિકાનો વહીવટ કરવા માટે ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે કોના દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ નગરપાલિકાનો વહીવટ કરવા માટે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે નગરપાલિકાનો વહીવટ કરવા માટે જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવે છે જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવે છે આ વિવિધ સમિતિઓ કઈ કઈ છે કઈ સમિતિઓ મુખ્ય છે તો કે એમાં કારોબારી સમિતિ સફાઈ સમિતિ આરોગ્ય સમિતિ
બાંધકામ સમિતિ નાણાં સમિતિ આ સમિતિઓ મુખ્ય છે. આ ઉપરાંતમાં જો જરૂરિયાત પડે તો જરૂરિયાત મુજબની બીજી સમિતિઓની પણ રચના કરવામાં આવે છે, બીજી સમિતિઓ પણ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે નગરપાલિકાનો વહીવટ કરવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ આગળનો મુદ્દો કાર્ય, કે નગરપાલિકા પોતાના નગર માટે કયા કયા પ્રકારના કાર્યો કરે છે. તો એ વિવિધ કાર્યો જોઈએ. એમાં પહેલો જોઈએ તો નગરપાલિકા એ શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડે છે. શહેરની અંદર ચોખ્ખા પાણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરે છે. આ ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જાળવવાનું કાર્ય કરે છે, જાહેર આરોગ્યની જાળવણીનું પણ કાર્ય કરે છે. શહેરમાં પાકા રસ્તાઓ બનાવવાનું કાર્ય કરે, આ રસ્તાઓને સ્વચ્છ રાખવાનું અને એમની જાળવણી કરવાનું કાર્ય પણ નગરપાલિકા કરે છે. આ ઉપરાંત જે ગંદુ પાણી હોય એ ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજનાનું કાર્ય પણ નગરપાલિકા કરે છે. શહેરમાં જન્મ મરણ અને લગ્નની નોંધ રાખે છે, કે જેનો જન્મ થયો હોય, કોઈનું મૃત્યુ થયું હોય, કોઈના લગ્ન થયા હોય તો એ દરેકની નોંધ રજિસ્ટરની અંદર રાખે છે. આ ઉપરાંત બાળકોને શિક્ષણ મળી રહે એ માટે પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરે છે, પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરે છે. શહેરની અંદર અગ્નિશામક તંત્ર ઊભું કરે છે. વિદ્યાર્થી મિત્રો, અગ્નિશામક તંત્ર એટલે કે આગ બુઝાવવા માટેનું તંત્ર, કે ક્યાંક આગ લાગી હોય તો એને બુઝાવવા માટે એ અગ્નિશામક તંત્ર ઊભું કરે છે, ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરે છે. ઉપરાંત શહેરની અંદર અખાદ્ય પદાર્થોના, અખાદ્ય એટલે કે અખાદ્ય એટલે કે જે પદાર્થો ખાઈ ન શકાય એવા પદાર્થોનું જો કોઈ વેચાણ કરે તો એ વેચાણ કરનાર સામે કાર્યવાહી કરે છે. ઉપરાંત શહેરમાં બાગ બગીચા, પુસ્તકાલયો અને ટાઉન હોલ એટલે કે સભાગૃહ બનાવવાનું અને તેમની સાર સંભાળ રાખવાનું કાર્ય પણ નગરપાલિકા કરે છે. આગળ જોઈએ તો સ્મશાન ગૃહોની સગવડ કરે છે. વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એના માટે સ્મશાન ગૃહોની સગવડ કરે છે અને એનો નિભાવ પણ કરે છે, એટલે કે એની જાળવણી પણ કરે છે. આ નગરપાલિકા એ પોતાના નગર માટે, પોતાના શહેર માટે જુદા જુદા પ્રકારના કાર્યો કરે છે.